મિત્રો આજનો દિવસ એટલે દિવાળીનો તહેવાર અને દિવાળીના તહેવાર નિમિત્તે એજ્યુ સફરની સમગ્ર ટીમ આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે આપનો દિવાળીનો તહેવાર શુભ રહે આવનારું વર્ષ મંગલકારી રહે એ માટે પણ એડવાન્સમાં તમને હાર્દિક શુભેચ્છા અને સાથે સાથે એક સંદેશ પણ ખરો કે દિવાળીના તહેવાર નિમિત્તે ઘણા બધા નાના બાળકો મોટા પણ ફટાકડા ફોડતા હોય છે તો આ સંજોગોમાં મિત્રો ફટાકડા ફોડવામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય એની કાળજી રાખજો અને સાથે સાથે કોરોના સંક્રમણથી તમે સંક્રમિત ન થાવ એ માટે પણ પૂરતી કાળજી રાખજો અને વર્તમાન સમયમાં જુદા જુદા શહેરો અને રાજ્યોમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે આપણે જોયું છે કે નવી દિલ્હીની અંદર પ્રદૂષણ એટલી હદ સુધી વધી ગયું છે કે ત્યાં સામાન્ય જનજીવન પણ હવે જીવવું મુશ્કેલ છે એ પ્રકારનું પ્રદૂષણ છે વાયુનું સ્તર એટલું ખરાબ થઈ ચૂક્યું છે તો આ સંજોગોમાં આપણે મિત્રો ગ્રીન ફાયર ક્રેકર્સ દ્વારા ઉજવણી કરીશું તો પ્રદૂષણ પણ ઓછું થશે સાચી વાત છે ને ચાલો મિત્રો દિવાળીની શુભકામના આજે ચૌદમી નવેમ્બર અને ચૌદમી નવેમ્બરમાં સૌ પ્રથમ આપણે ગુજરાતના પ્રાદેશિક સમાચારથી શરૂઆત કરીએ તો તાજેતરમાં વિશ્વમાં સૌપ્રથમવાર ફક્ત બે રૂપિયાની દહીની સ્ટ્રીપ સેન્ટ્રલ સોલ્ટ ખાતે વિકસાવવામાં આવી છે અને આપણા ગુજરાતમાં આ સંશોધન થયું છે ખાસ અગત્યની ઘટના તમે એકે એક શબ્દ પકડી રાખજો કે સી એસ આઈ આર તેનું પૂરું નામ શું થાય છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અને સી એસ એમ સી આઈ આર તેનું પૂરું નામ શું થાય છે

અને તેઓ ભાવનગરના એક મુખ્ય વૈજ્ઞાનિક છે અને એક પીએચડી કરી રહેલા સ્ટુડન્ટ છે જેમનું નામ છે ડોક્ટર શ્વેતા બિનોદ કુમાર તેમના દ્વારા આ સ્ટ્રીપ વિકસાવવામાં આવી છે અને સેન્ટ્રલ સોલ્ટ દ્વારા માત્ર બે રૂપિયાની સ્ટ્રીપ અડધો લિટર દૂધમાં નાખવાથી દહીં બને તેવું સંશોધન કરાયું છે એની હું તમને વિગતે વાત કરું તો કોરોનાના સમયગાળામાં અને ત્યારબાદ પણ લોકો હવે બહારથી વસ્તુઓ લેવાનું સુરક્ષિત સમજતા નથી

એટલે કે આપણે જ્યારે દૂધમાંથી દહીં બનાવીએ ત્યારે અંદર મેળવણ નાખીએ છીએ એના બદલે તમે આ સ્ટ્રીપનો ઉપયોગ કરી શકો છો અને દહીં બનાવી શકો છો તો આ સ્ટ્રીપનો ઉપયોગ કેવી રીતે થાય છે એ જોઈએ કે એક મેમ્બ્રેન સંચાલિત દહીંની સ્ટ્રીપ પાંચ બાય પાંચ સેન્ટીમીટર સ્ક્વેરની જાડાઈ અને લંબાઈ ધરાવે છે અને આપણે જ્યારે તેને ગરમ દૂધમાં ડુબાડીએ છીએ અને ઇન્ક્યુબેશન માટે રાખી મૂકીએ છીએ ત્યારે લગભગ 500 મિલીલીટર દહીં આરામથી બનાવી શકાય છે આ સ્ટ્રીપની મદદથી અને દહીંની સ્ટ્રીપ એકસાથે બનતી હોવાથી તેનાથી બનતું દહીં પણ એક જ ગુણવત્તાનું અને એક સરખું હોય છે એટલે કે વધારે ખાટું પણ નથી થતું અને વધારે મોળું પણ નથી થતું એક સરખી ગુણવત્તાવાળું દહીં આપણે આ સ્ટ્રીપની મદદથી કરી શકીએ છીએ અને કોઈ પણ પ્રકારના દૂધ કે આવા દૂધના પાવડરથી પણ દહીં બનાવી શકાય છે અને દહીંની સ્ટ્રીપના પદાર્થોનું બાયો લીચિંગ એટલે કે દૂધમાં ભેળસેળ પણ થતી નથી અને દહીં જામ્યા પછી પટ્ટી ખૂબ જ સરળતાથી તમે અલગ પણ કરી શકો છો અને આ પ્રમાણે એક સ્ટ્રીપ વિકસાવવામાં આવી છે જોયું ને અને પરીક્ષામાં મિત્રો બે પ્રશ્નો આ સાથે સંલગ્ન પૂછાયેલા કે કયા રોગ માટે આયુષ દ્વારા પ્રમાણિત અને સીએસઆઈઆર દ્વારા

અંદર સ્થાપિત આ મિસાઇલના મોડેલનું નું અનાવરણ કરવામાં આવ્યું છે અને એ સેટ મોડેલની સ્થાપના ડી આરડીઓના બિરાદરોને ભવિષ્યમાં આવા ઘણા પડકાર રૂપ મિશન લેવા માટે એક પ્રેરણા પૂરી પાડશે મિશન શક્તિ એટલે કે આપણે જે આ મિશન શક્તિનો સફળ પ્રયોગ કર્યો હતો સફળ પરીક્ષણ કર્યું હતું એની વાત કરીએ તો મિશન શક્તિ એ દેશની પ્રથમ વખતની એન્ટી સેટેલાઇટ એટલે કે એ સેટ માર્ચ રોજ ઓરિસ્સાના પી જે અબ્દુલ કલામ આઈલેન્ડ થી સફળ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું આ એન્ટી સેટેલાઇટ એટલે કે અંતરિક્ષમાં આપણે સેટેલાઇટને ટાર્ગેટ મુજબ તોડી પાડ્યો હતો અને તે નામ અપાયું હતું મિશન શક્તિ અને તારીખ કઈ હતી 27 માર્ચ 2019 અને ક્યાંથી આ પરીક્ષણ થયું તો ઓરિસ્સાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ ઉપરથી અને આનું પહેલાનું નામ શું હતું વેલર દ્વીપ અને જ્યાં લો અર્થ ઓર્બિટમાં ઝડપી ગતિશીલ ભારતીય ભ્રમણ લક્ષ્ય ઉપગ્રહને ચોકસાઈ સાથે તોડી પાડવામાં આવ્યો હતો એટલે કે ઓરિસ્સાથી આપણે જે સફળ પરીક્ષણ કર્યું તો અહીં અંતરિક્ષમાં ભરી પરિભ્રમણ કરતો

નિશાંત નામ આપવામાં આવ્યું છે તો અનમેન એરિયલ વહીકલ ને નિશાંત નામ આપવામાં આવ્યું છે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન તો ડીઆરડીઓ દ્વારા લદ્દાખમાં વિશ્વનો સૌથી ઊંચો ટેરેસ્ટ્રિયલ કેન્દ્ર ઊભું કરવા પાછળનો આશય શું છે તો દુર્લભ અને વિલુપ્તિના આરે પહોંચેલી ઔષધીય વનસ્પતિનું રક્ષણ અને અધ્યયન કરવાના હેતુથી લદ્દાખમાં વિશ્વનો સૌથી ઊંચો ટેરેસ્ટ્રિયલ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે આ બંને પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠનનો 20મો વર્ચ્યુઅલ સંમેલન આયોજિત કરવામાં આવ્યો હતો અને એમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત તરફથી શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે SCO શિખર સંમેલન 2020 માં ભાગ લીધો હતો અને ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની સ્પષ્ટ અસર આ બેઠકમાં જોવા મળી હતી જેમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભાગ લીધો હતો અને આ સિવાય પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ આ સંમેલનમાં હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી શ્રીએ આતંકવાદ ગેરકાયદે હથિયારોની તસ્કરી ડ્રગ્સ અને મની લોન્ડરિંગ SCO ચાર્ટર અને શાંઘાઈ સ્પિરિટ ઉલ્લંઘનના વિરોધમાં ના અવાજ ઉઠાવ્યો હતો અને કડક શબ્દોમાં ટીકા કરી હતી તો SCO એ એક સ્થાયી આંતર સરકારી સંગઠન છે અને આ એક યુરેશિયન રાજનીતિક આર્થિક અને સુરક્ષા સંગઠન છે જેનો હેતુ સંબંધિત ક્ષેત્રમાં શાંતિ સુરક્ષા અને સ્થિરતા લાવવાનો છે અને વર્ષ 1996 માં શાંઘાઈ 5 માં કઝાકિસ્તાન ચીન કિર્ગિસ્તાન તાજિકિસ્તાન અને રૂસ આટલા સભ્ય દેશો હતા પાંચ સભ્ય દેશો હતા એટલે તેનું નામ હતું શાંઘાઈ ફાઈ ઓગણીસો ને છન્નું ના વર્ષની વાત કરું છું પરંતુ વર્ષ બે હાજર એક માં ઉઝબેકિસ્તાન સભ્ય દેશ બને છે ત્યારથી શાંઘાઈ ફાઈ ને બદલે તેનું નામ એસ સી ઓ એટલે કે શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન એવું નામ આપવામાં આવ્યું છે અને બે હાજર સત્તર માં ભારત અને પાકિસ્તાન પણ આ એસ સી ઓ ના સભ્ય દેશો બને છે

અને SCO ના અધ્યક્ષ કોણ છે વ્લાદિમીર નોરોવ ઈમેજમાં તમે જોઈ શકો છો વર્તમાન SCO ના અધ્યક્ષ વ્લાદિમીર નોરોવ અને ત્યાર પછી મિત્રો એક સુંદરતા ક્ષેત્રે યોજાતી ઇવેન્ટમાં ભારતીય મૂળની એક ઓસ્ટ્રેલિયન મહિલા વિજેતા બને છે તો એના ખૂબ અગત્યના સમાચાર છે કે તાજેતરમાં મારિયા થટ્ટીલે વર્ચ્યુઅલી આયોજિત મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયન સ્પર્ધા 2020 જીતી લીધી છે અને ભારતીય મૂળના આ ઓસ્ટ્રેલિયન રહેવાસી 27 વર્ષીય મારિયા થટિલને પ્રથમ વર્ચ્યુઅલી ઇવેન્ટમાં મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા 2020 નો તાજ પહેરાવવામાં આવ્યો હતો પહેલા તો એ જાણી લ્યો કે આ 27 વર્ષીય છે નામ છે મારિયા થટેલ અને તે ભારતીય મૂળની ઓસ્ટ્રેલિયન વ્યક્તિ છે અને તેઓ એ કયો મહત્વનો એવોર્ડ જીત્યો છે કઈ સ્પર્ધા જીતી છે તો મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયન સ્પર્ધા 2020 અને મિસ યુનિવર્સલ ઓસ્ટ્રેલિયા સ્પર્ધા 2020 નું આ 16મો સંસ્કરણ હતું કેટલામો 16મો અને ત્યારની વર્ષ 2021 માં હવે મિસ યુનિવર્સલ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરશે મારિયા થટિલના માતા કોલકાતાના તો પિતા કેરળના છે એટલે તે ભારતીય મૂળની મહિલા થઈ અને ત્યારનીના માતા-પિતા વર્ષ 1990 માં ભારતથી મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના ખાતે જઈને વસ્યા હતા અને ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે આ છે વિષુવવૃત્ત અને તે આપણા પૃથ્વીને બે ભાગમાં વહેંચે છે તો ઓસ્ટ્રેલિયા તરીકે ઓળખાતો દેશ કે જેનું મૂળ નામ કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયા છે તે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો દેશ છે આ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો દેશ અને આ દેશ સાત ખંડોમાંના એક ઓસ્ટ્રેલિયા ખંડનો જ એક મહદ અંશ છે અને ઓસ્ટ્રેલિયાની રાજધાનીનું નામ શું છે કેનબરા પરંતુ ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું શહેર છે સિડની ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી છે સ્કોટ મોરિસન અને ઓસ્ટ્રેલિયાનું ચલણી નાણું છે ઓસ્ટ્રેલિયન ડોલર તો ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે કાંગારુ અને આ કાંગારુ સૌથી વધુ વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે હો મિત્રો ક્રિકેટ વર્લ્ડ કપ સૌથી વધારે વખત કોણ જીત્યું છે આ કાંગારુ અને ખેલ જગતની વાત કરીએ તો તાજેતરમાં ચીનના ચેન મેંગે ટેબલ ટેબલ ટેનિસ ટેનિસ ફેડરેશન વુમન્સ વુમન્સ વર્લ્ડ વર્લ્ડ જીત્યો 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 છે 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 ટૂંકમાં કહીએ તો તો આઈટીટીએફ આઈટીટીએફ આ આ એક પ્લેયર જેનું નામ ચેન મેંગે તેઓએ સૌપ્રથમ વખત અને ચેન મેંગ હાલમાં વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી છે ઇમેજમાં તમે જોઈ શકો છો વિશ્વની નંબર વન એક મહિલા ટેબલ ટેનિસ ખેલાડી નામ ન ભૂલતા ચેન મેંગ અને તેઓએ તેના જ દેશના પ્રતિસ્પર્ધી સોન યિંગ શાને હરાવીને આ ખિતાબ જીત્યો છે તો સામે પ્રતિસ્પર્ધી પણ તેના જ દેશની એક મહિલા હતી સોન યિંગ શાન અને વર્ષ 2020 માં આઈટીટીએફ મહિલા વિશ્વ કપ આ 24મો સંસ્કરણ યોજાયું ITTF નું પૂરું નામ શું થાય છે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન અને ITTF નું मुख्यालय ક્યાં આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના લ્યુસાને મુકામે આવેલું છે ITTF ની સ્થાપના 1926 માં થઈ અને ITTF ના વર્તમાન CEO થોમસ વેકરટ છે અને મિત્રો હવે આપણે કમેન્ટ સેક્શનની વાત કરી લઈએ ગઈ કાલે મેં મજાનો પ્રશ્ન પૂછ્યો હતો કે તાજેતરમાં કેટલાક મંત્રાલયોના નામ બદલીને ચેન્જ કરવામાં આવ્યા છે અને એની અંદર ચૌધરી દેવ ચોધરી દેવ નામનો એક સબસ્ક્રાઇબર મિત્ર છે તેણે તમામ માહિતી ડિટેલમાં આપી કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષા મંત્રાલય એટલે કે શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે વહાણવટા મંત્રાલયનું નામ બદલીને બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય કરવામાં આવ્યું છે તો કૃષિ મંત્રાલયનું નામ બદલીને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે

એવી જ રીતે એક સબસ્ક્રાઇબર મિત્ર છે કે મોકરિયા મનીષાબેન તેઓ પરંતુ રાયપુર નહીં પરંતુ નયા નામ થયું છે તો અયોધ્યા અમદાવાદનું કર્ણાવતી કંડલા બંદર પંડિત દીન દયાલ નામ ઉપરથી તેનું નામકરણ થયું છે અલાહાબાદ એટલે પ્રયાગરાજ ખૂબ જ અગત્યની માહિતી છે મોકરિયા મનીષાબેન ને પણ અભિનંદન અને વાઢિયા સંજયભાઈ તેઓએ પણ એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને હવે શિક્ષણ મંત્રાલય કર્યું છે અને આવી રીતે તો મિત્રો ઢગલો કમેન્ટ મળે છે પરંતુ આપણે ઉદાહરણરૂપ નમૂના રૂપ કેટલાક સબસ્ક્રાઇબર મિત્રોની જ વાત લઈ શકીએ છીએ પરંતુ લખતા રહેજો કારણ કે લખશો તો તે તમે ક્યારેય નહીં ભૂલો એવી જ એક મહત્વની વાત વિશ્વ મેવાડાએ લખી છે

અને ચાલો મિત્રો હવે આજે આપણે આજના પ્રશ્નની વાત કરી લઈએ ઓસ્ટ્રેલિયા દેશ વિશે માહિતી આપો ઓસ્ટ્રેલિયા દેશ વિશે માહિતી આપવાની છે ભલે આપણી ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયન પ્રવાસે ભલે ગઈ હોય પરંતુ ઓસ્ટ્રેલિયા દેશ વિશે તેની ભૌગોલિક ઐતિહાસિક બાબતો પણ નીચે કમેન્ટ સેક્શનમાં લખજો અને બીજો પ્રશ્ન છે કે તિથિ અનુસાર ઉજવાતા હિન્દુ તહેવારો વિશે માહિતી આપો તિથિ અનુસાર તારીખ અનુસાર નહીં તીથી અનુસાર ઉજવાતા હિન્દુ તહેવારો વિશે માહિતી આપો દિવાળીનો નવલો તહેવાર છે તો આ નિમિત્તે જેટલું લક્ષ્યો તેટલું ઓછું પડશે આવતીકાલે મળીશું એક નવા કરંટ અફેર સાથે અને સાથે સાથે જીકે અને પૂછાયેલા પ્રશ્નો તો ખરા જ તે ઓકે તો તે વિડીયો જોવાનું ન ભૂલતા આવતીકાલે ફરી મળીએ છીએ આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ